નમસ્કાર મિત્રો એમએસ શ્રવિમ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી જે અત્યારે ચાલુ છે ઓગણીસોની એક જગ્યા ઉપર ભરતી ચાલુ છે તો જે એનું મેરિટ બનતું હોય છે તો મેરિટ અને સિલેક્શન કઈ રીતે પ્રોત્સાહિત હોય છે એની સંપૂર્ણ જાણકારી છે અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ શરૂ કરજો તો ચલો મિત્રો આજના વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું જે મેરિટ બનતું હોય છે એના વિશે વાત કરીએ તો મેરિટ સિલેક્શન પ્રોસેસ ઇન જીડીએસ એટલે કે જે ભરતી છે ગુજરાત પોસ્ટ ઓફિસની એની અંદર તો મિત્રો એની અંદર જે મેરિટ બનતું હોય છે ઓટોમેટિક જે મેરિટ છે એ જનરેટ થતું હોય છે તો મિત્રો મેરિટ બન્યા પછી તમારું જે ઓટોમેટિક મેરિટ જનરેટ થતું હોય છે તો કઈ ક્વોલિફિકેશન એટલે લાયકા શું હતી એનાની જે દસમાની તમે માર્કશીટ અપલોડ કરી છે એના માર્ક ગણવામાં આવે છે અને મેરિટ ઓટોમેટિક એના માધ્યમથી જનરેટ થતું હોય છે તો મિત્રો આની અંદર જે પર્સન્ટેજ એની જે વિગત એટલે કે ચાર સબ્જેક્ટના પર્સન્ટેજ કેલ્ક્યુલેશન કરવામાં આવે છે તો એની અંદર છે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જે આ ચાર સબ્જેક્ટ છે એના માધ્યમથી તમારું મેરિટ બનતું હોય છે તો મિત્રો દાખલા તરીકે આની અંદર મેરિટની અંદર પંચાણું પોઈન્ટ ચોપન આપેલા છે અને એ જ રીતે બીજા પણ કેન્ડિડેટનું આટલું મેરિટ બને તો સિલેક્શન કઈ રીતે થાય તો એની સિલેક્શન પછી એની ઉંમર કવર કરવામાં આવે તો જેમનું જે પંચાણું ટકા થયું છે મેરિટ તો એના માધ્યમથી આપણે જોઈએ કે એક વ્યક્તિ અઢાર વર્ષનો છે અને બીજો વ્યક્તિ ઓગણીસ વર્ષનો છે તો એનું સિલેક્શન થાય છે ઉંમરના માધ્યમથી એટલે કે જે ઓગણીસ વર્ષનો વ્યક્તિ છે એનું સિલેક્શન થશે અને સેકન્ડમાં અઢાર વર્ષ ઉંમર છે એનું સેકન્ડમાં લિસ્ટ આવશે તો મિત્રો આની અંદર જે ઓર્ડર ઓર્ડર પર તમારા માર્કના આધારે થતા હોય છે કે કેન્ડિડેટ છે મેરિટ બને છે એમના માર્ક સજેશન કરી મેરિટમાં આવે છે અને પછી તમારા ઓર્ડર ઇસ્યુ કરવામાં આવે છે એ તમારા ઓર્ડર ઇસ્યુ તમારા કરવામાં આવે છે કે મેરિટમાં જો તો તમારું નામ આવી જાય પછી તમારું જે ડિવિઝન અંતર્ગત એ અંતર્ગત તમારા ઓર્ડર સિલેક્શન કરવામાં આવે છે અને પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે અને હા મિત્રો જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો નીચે લિંક આપવાની છે ફટાફટ છે એ તમે જોડાઈ શકો છો તો મિત્રો બીજી બાબત બર્થ ડેટ એટલે કે તમારી ઉંમર કેટલી છે ફિમેલ અને એસસી એસટી ફિમેલ છે ઓબીસી ફિમેલ છે અને ઈડબ્લ્યુ એસ ફિમેલ અને જનરલ ફિમેલ એના માધ્યમથી તમારું મેરેજ થતું હોય છે સાથે મિત્રો એ રીતે મેલ માટે રહેશે અને મિત્રો આની અંદર મેલ અને ફિમેલ કોટોપ બધાનું જોડે કરવામાં આવે છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી આ વગર તમારે કોઈ પણ માહિતી જાણવી હોય તો કમેન્ટ કરજો અને વધુમાં ટેલિગ્રામ ચેનલની અંદર નથી જોડાયા તો જોડાઈ શકો છો લિંક નીચે આપેલી છે તો જૈન મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત